લીલીયા તાલુકાના ભેસાણમાં પ્રાથમિક ચાલુ શાળાએ વીજળી પડી. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ શાળા વીજ ઉપકરણો બળી ગયા હતા અને ઘટનાની જાણ ધારાસભ્ય દુધાત જિલ્લા પંચાયત સદસ્ય ભેડાએ સહિત સંબંધ કરતા તંત્ર સ્થળ દોડી આવ્યું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલીયા તાલુકાના ભેસાણની પ્રાથમિક શાળા પર ચાલુ શાળાએ વીજળી પડી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. વીજ ઉપકરણો બળી ગયા હતા. શાળા બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થયેલ છે, ત્યારે હાલ ભેસાણ પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય શરૂ હતું. તેવા સમયે બપોરે એક આસપાસના સમયે ભારે ધડાકા થયા અને વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ દોડીને બહાર નીકળ્યો. ચાલુ વરસાદે લીમડાના ઝાડ પરથી ધુમાડો નીકળી રહ્યો હતો, ત્યારે આ ઘટનાની જાણ થતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિતના તાલુકા સ્તરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને શાળાના બિલ્ડિંગને થયેલ નુકસાન શાળાના બેસવા લાયક છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી. તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતા તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય કેહુરભાઈ ભેડા સહિતના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ પણ હાશકારો લીધો હતો. ત્યારે હાલ શાળાના મોટા ભાગના વીજ ઉપકરણો બળી ગયા છે અને શાળા બિલ્ડિંગને નુકસાન થયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે. આચાર્ય હિંમતભાઈ ગઢિયા, હું સ્કૂલની બાજુમાં જ રહ્યો છું અને આ મોટો ભડાકો વીજળીનો થયો એટલે તરત અમે બહાર નીકળી ગયા અને દોડતા દોડતા આવ્યા કે આ વીજળી ક્યાં પડી. ત્યાં તો એમ કે લીમડા ઉપરથી ધુમાડાના ગોટા નીકળતા હતા એટલે તરત અમે સ્કૂલે આવ્યા અને પણ આચાર્યશ્રીએ અને રજનીભાઈએ બે એમ કે બાળકોને એવી રીતે હાંચવા, તો બાળકો તો એમ કે દોડા દોડ કરતા હતા અને બધા બહુ રોવા મળ્યા હતા અને એને બાળકોને પછી પોતપોતાના વાલીને ઘરે ખોપી આવ્યા અને તંત્રને જાણ કરતાં તંત્ર પણ દોડતું થઈ ગયું અને તાત્કાલિક બધાએ અહીં આવી અને ઉચ્ચ અધિકારીઓ આવીને બધાએ મુલાકાત કરી છે. પણ એમ કે શાળાને મોટું નુકસાન નથી થયું, પણ વાયરિંગ બળી ગયું છે અને પછી તો ટીવી અને એવું બધું જોવે પંખા કેટલું નુકસાન છે પછી ખબર. અને શિક્ષકોને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નહીં હોય અને અમને લીલીયાથી જાણ થઈ અને ધારાસભ્ય ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત અને અમારી ટીમ વનુભાઈ સાથે અમે બધા ભેસાણની મુલાકાતે આવ્યા અને મુલાકાતે આવતા જોતા ગામની અંદર બાળકોને સ્કૂલની અંદરથી રજા આપી દેવામાં આવી છે. બાળકો એકદમ ગભરાયેલા બાળકો હતા અને ભગવાનની દયાથી આ સ્કૂલના બાળકોને કે ગામના કોઈને અન્ય ઈજા નહીં થવાથી આ સ્કૂલમાં જે જાનહાનિ બસી છે તે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આવી વીજળી ક્યાંય પડે. અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.